વેલકમ બેક રેશમા પટેલને ભાજપમાં જોડાયાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે એક વર્ષ પૂર્ણ થતા રેશમા પટેલે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને સંબોધીને એક પોસ્ટ લખી છે આ પોસ્ટમાં રેશમા પટેલે લખ્યું છે કે ભાજપમાં જોડાયાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે જેના કારણે હું તેમને યાદ કરાવવા માંગુ છું કે ભાજપમાં જોડાતી વખતે પાટીદાર સમાજની કેટલીક શરતો હતી જેમાં શહીદ પરિવારને નોકરી આપવી તે અમારી મુખ્ય માંગ હતી જો કે એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ અત્યાર સુધી આ માંગ પૂર્ણ થઈ નથી આ પોસ્ટ લખીને તેમણે કહ્યું છે કે સરકાર દ્વારા જલ્દી જ તેમની આ માંગ પૂર્ણ કરવી જોઈએ સાથે જ તેમણે કહ્યું છે કે અત્યાર સુધી માત્ર એક ઈજાગ્રસ્ત ભાઈના પરિવારને નોકરી મળી છે અત્યાર સુધી સરકાર દ્વારા શહીદોના પરિવારોને નોકરી આપવામાં આવી નથી આપણી સાથે સીધા રેશમા પટેલ છે કે શું પરિપત્ર છે કે કેમ જ્યારે એક વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું હતું ત્યારે કેટલીક સમાજની માંગણીઓ પૂર્ણ કરશે એવા આશ્વાસન સાથે અમે અને એવા વચન સાથે અમે જોઈન કર્યું તો આજે એક વર્ષ પૂરો થાય છે એક વર્ષ પૂરું થયા પછી પણ શહીદ પરિવાર જે છે એમાંથી કોઈને નોકરી મળી નથી માત્ર એક જ જે ઘાયલ પરિવાર છે એમના પરિવારને નોકરી મળી છે તો એક સમાજ થકી આજે અમે જે પણ છીએ અમારી ઓળખાણ સમાજ થકી છે તો અમારી માંગણી અમે ક્યારેય નહીં ભૂલીએ શહીદ પરિવારને નોકરી આપવાનું જે કમિટમેન્ટ છે એ સરકારશ્રીએ પૂર્ણ કરવું પડશે એવા આશયથી મેં આજે પત્ર લખ્યો છે પણ સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે આપ ખુદ ભાજપ માં છો તો પત્ર લખ્યા સિવાય આપને વારંવાર વાતો કરી છે ચર્ચાઓ આપે કરી છે તો એ દરમિયાન આપને શું સવાલો શું જવાબો મળ્યા હતા જ્યારે પણ મોકો મળે છે ત્યારે રજૂઆત કરતા હોય છે ત્યારે હકારાત્મક જ જવાબ મળે છે પરંતુ માત્ર હકારાત્મક જવાબથી પરિણામ નથી આવતું એ પરિણામ લાવી અને બતાવવું પડે એ પરિવારે પીડિત પરિવારના હાથમાં નોકરીઓ આપવી પડે એવું નથી લાગતું ત્યારે જ આજે મેં પત્ર જાહેરમાં મૂક્યો છે જેથી કરીને અલગ અલગ લોકો જે આ વાતને સમર્થન આપે છે એ લોકો પણ સરકાર રજૂઆત કરે અને સરકાર ક્યાંક ને ક્યાંક આ વાત સાંભળે અને આ પરિવારને નોકરી આપે

જે પણ પક્ષમાં આપણે હોઈએ તો એ પક્ષમાં આપણે સમાજ અને લોકો માટે જતા હોઈએ છીએ ના કે પક્ષના ફાયદા માટે તો મારો મોટિવ ને મારો ગોલ તો એક જ હતો રાજકારણમાં પગ મૂકવાનો કે જનતા અને લોકોના કામ હું કરી શકું જો એ કામ ના થતા હોય તો મારે અવાજ બાર ઉઠાવવો પડે તો હું માનું છું કે એને કોઈ બળવો કહેતા હોય તો બી મને મંજૂર નથી પરંતુ હું માનું છું કે એને મારો લોકશાહી અધિકાર માનું છું કે મારે લોકોનો અવાજ ઉઠાવવો જોઈએ અને મારો લોકશાહીના અધિકારના ભાગરૂપે મેં આજે જે લખ્યું છે એ સ્વાભાવિક વસ્તુ છે સરકાર દ્વારા જો આના ઉપર કોઈ વિચારણા નહીં કરવામાં આવે તો આપનું આગળનું સ્ટેપ શું રહેશે સરકાર આ બાબતમાં વિચારણા નહીં કરશે તો જેમ પ્રેમથી રજૂઆત કરી છે એવી રીતે આપણે ખબર જ છે ભૂતકાળ પણ છે અને વર્તમાન પણ છે કે આંદોલનોનો સહારો લેવો પડે છે તો સરકારમાં રહી પક્ષમાં રહી અને સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે મતલબ કનુભાઈ જે રીતે રીતે સરકાર સામે આંદોલન કર્યું એ રશમા પટેલ પણ આંદોલન કરશે અને સાથે સાથે મારો બીજો પણ સવાલ ખાસ કરીને એ છે આપને સરદાર પટેલનું જે યુનિટી ઓફ સ્ટેચ્યુ જે બની રહ્યું છે શું કેશો એ બાબતે સરદાર સાહેબ એ પૂરા દેશનું ગૌરવ છે અને એમની પાસેથી ઘણી બધું શીખવાનું છે એટલા માટે જે ગુજરાતનું ગૌરવ એવા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એને હું માન સાથે વધાવું છું અને આગળ પણ એમાંથી પ્રેરણા લઈ અને જીવનમાં આગળ વધતી રહીશ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા સૌ માટે એક પ્રાઇડ એક અભિમાન અને ગર્વની ગર્વનું એક પ્રતિમા છે આ હતા આપણી સાથે રેશમા પટેલ જેમણે સ્પષ્ટપણે સરકારને લખ્યું છે અને સરકાર પાસે માંગ પણ કરી છે કે જે શહીદ પરિવારો છે એમને તાત્કાલિક ધોરણે નોકરી આપવામાં આવે એક વર્ષ થઈ ગયું છે જો નોકરી નહીં આપવામાં આવે તો કદાચ થઈ શકે છે કે આંદોલન પર પણ ઉતરવા માટે મક્કમ છે કેમેરામેન સંજય સાથે જયંતિ